નમસ્કાર, આપનું સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. તો આજનો આપણો વિષય છે રાજ્યશાસ્ત્ર ધોરણ 12, પાઠ 7મો છે સંયુક્ત રાષ્ટ્ર. મનુષ્ય પોતાની જરૂરિયાતો સંતોષવા માટે જુદી જુદી સંસ્થાઓની રચના કરે છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, યુએનઓ, હવે માત્ર યુએન તરીકે ઓળખાય છે, પણ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જુદા જુદા રાષ્ટ્રોએ મળી અને આ સંસ્થાનું નિર્માણ કર્યું છે. પોતાના ધ્યેયો સિદ્ધ કરવા માટે સભ્ય રાષ્ટ્રો અવારનવાર મળે છે. દરેક રાષ્ટ્રને આ સંસ્થાના સભ્ય બનવું કે નહીં તે અંગેનો નિર્ણય લેવાની સ્વતંત્રતા છે. કોઈ રાષ્ટ્રને યુએનના સભ્ય બનવા માટે ફરજ પાડી શકાતી નથી. એટલું જ નહીં, યુએનનું કોઈ સભ્ય રાષ્ટ્ર પોતાના સભ્યપદનો ત્યાગ પણ કરી શકે છે. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટેના જવાબદાર પરિબળો. 1914 થી 1918 દરમિયાન જુદા જુદા રાજ્યોની વચ્ચે પ્રથમ વિશ્વયુદ્ધ લડાયું. વિશ્વ રાજકારણમાં આ ઘટના અભૂતપૂર્વ હતી. આ યુદ્ધના અંતે ફરીથીને વિશ્વયુદ્ધ ન થાય તે માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા, આંતરરાષ્ટ્રીય સહકારમાં વૃદ્ધિ કરવા, રાજ્યોની વચ્ચે ખુલ્લા અને ન્યાયી સંબંધો સ્થાપવા, આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન થાય તથા ન્યાયની જાળવણી થાય તે માટે રાષ્ટ્રસંઘ નામની સંસ્થાની રચના કરવામાં આવી હતી. પરંતુ આ સંસ્થા મોટેભાગે તેના હેતુઓ સિદ્ધ કરવામાં નિષ્ફળ રહી. 1939 થી 1945 દરમિયાન બીજું વિશ્વયુદ્ધ થયું, જેમાં મોટી સંખ્યામાં માનવ સંહાર થયો. આવો માનવ સંહાર આ પૂર્વે ક્યારેય થયો ન હતો, જેના પરિણામે એક એવી સંસ્થાની જરૂરિયાત ઊભી થઈ છે જે ભવિષ્યમાં લોકોને યુદ્ધની પીડાથી બચાવે. આ અનિવાર્યતાને ધ્યાનમાં લેતા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ સંયુક્ત રાષ્ટ્રસંઘ નામની સંસ્થાની રચના માટે મંત્રણાઓ શરૂ થઈ. આ મંત્રણાઓના અંતે 26 જૂન 1945ના રોજ સાન્ફ્રાન્સિસ્કો પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્ર પર 51 સભ્ય રાજ્યોએ સહી કરી અને તેનો સ્વીકાર કર્યો તથા 24 ઓક્ટોબર 1945ના દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘ નામની સત્તાવાર જાહેરાત સાથે આ સંસ્થા અસ્તિત્વમાં આવી. તેથી 24 ઓક્ટોબરના દિવસને સંયુક્ત રાષ્ટ્ર દિન તરીકે ઓળખવામાં આવે છે. આ સંસ્થાના ખતપત્રમાં 19 પ્રકરણો અને 111 કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય મથક યુએસમાં ન્યુયોર્ક શહેર ખાતે છે. સંયુક્ત રાષ્ટ્ર પોતાની પોસ્ટ ઓફિસ ધરાવે છે અને પોતાની ટપાલ ટિકિટો બહાર પાડે છે. સંયુક્ત રાષ્ટ્રના મહત્વના હેતુઓ ટૂંકમાં નીચે પ્રમાણે છે. પહેલું છે ભવિષ્યમાં લોકોને યુદ્ધની પીડાથી બચાવવા. બીજું છે માનવ હકોમાં દ્રઢ વિશ્વાસ ઉત્પન્ન કરવો. ત્રીજું છે સમગ્ર માનવજાતના આર્થિક અને સામાજિક વિકાસને વેગ આપવો. ચોથું છે સમાન હકો તેમજ પ્રજાના આત્મનિર્ણયના સિદ્ધાંતના આધારે રાષ્ટ્રોની વચ્ચે મૈત્રીભર્યા સંબંધો સ્થાપવા. સંયુક્ત રાષ્ટ્રના પાયાના સિદ્ધાંતો. આ સંસ્થાના મહત્વના સિદ્ધાંતો નીચે પ્રમાણે છે. પહેલું છે સાર્વત્રિક સમાનતાના સિદ્ધાંત પ્રમાણે સભ્ય રાષ્ટ્રોની સમાનતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેને અનુસરીને જે એક સભ્ય રાજ્ય એક મતનો સ્વીકાર તથા અમલ કરવામાં આવ્યો છે. છતાં પણ સલામતી સમિતિમાં 5 કાયમી સભ્ય રાજ્યોની વ્યવસ્થાનું નિર્માણ કરીને તેમજ તેમને નિષાધિકાર વીટ એટલે કે વીટો પાવરની સત્તા આપીને તત્કાલીન વાસ્તવિકતાનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. બીજું છે તમામ સભ્યોએ ખતપત્ર દ્વારા સ્વીકારેલી જવાબદારીઓ વફાદારીપૂર્વક બજાવવી તેવું સ્વીકારવામાં આવ્યું છે. ત્રીજું છે તમામ સભ્ય રાજ્યોએ પોતાના આંતરરાષ્ટ્રીય મતભેદોને શાંતિમય ઉપાયો દ્વારા ઉકેલવા. ચોથું છે સભ્ય રાજ્યોએ પોતાના આંતરરાષ્ટ્રીય સંબંધો એવી રીતે કેળવવા કે જેથી કોઈ અન્ય સભ્ય રાજ્યની પ્રાદેશિક એકતા સામે કે રાજકીય સ્વતંત્ર સામે ધમકી કે બળનો ઉપયોગ ન કરવો પડે. પાંચમું છે ખતપત્ર અનુસાર જે કોઈ કામગીરી હાથ ધરવામાં આવે તેમાં તમામ સભ્ય રાજ્યોએ સહાય કરવી. જે રાજ્યની સામે સંયુક્ત રાષ્ટ્ર પગલાં લે તે રાજ્યને મદદ કરવી નહીં. છઠ્ઠું છે કોઈપણ રાજ્યની આંતરિક બાબતોમાં સંયુક્ત રાષ્ટ્ર કોઈ દખલ કરશે નહીં. સાતમું છે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય ન હોય તેવા રાજ્યો પણ આ સિદ્ધાંતો પ્રમાણે વર્તે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવા પ્રયાસ કરવો. સંયુક્ત રાષ્ટ્રના અંગો, રચના અને કાર્યો. સંયુક્ત રાષ્ટ્ર પોતાના હેતુઓને સારી રીતે સિદ્ધ કરી શકે તે માટે તેના જુદા જુદા અંગોની રચના કરવામાં આવી છે, જે નીચે પ્રમાણે છે. પહેલું છે સામાન્ય સભા. સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય રાજ્યો આ સભાનું સભ્યપદ મેળવે છે. સભ્યપદ મેળવવા માટે સલામતી સમિતિની ભલામણ અનિવાર્ય ગણાય છે. તે પછીથી જ સામાન્ય સભા તે રાજ્યને સભ્યપદ આપે છે. હાલ 2016માં સામાન્ય સભાની સભ્ય સંખ્યા 193 છે. 14 જુલાઈ 2011ના રોજ દક્ષિણ સુદાન સંયુક્ત રાષ્ટ્રનું સભ્ય બન્યું.
આ સભામાં દરેક સભ્ય રાજ્ય 5 કરતાં વધુ પ્રતિનિધિઓ મોકલી શકે નહીં. દર વર્ષે સામાન્ય સભાની બેઠક મળે છે, જેમાં પ્રસ્તુત મુદ્દે દરેક સભ્ય રાજ્યને એક જ મત આપવાનો અધિકાર છે. સામાન્ય સભાની દરેક બેઠકની શરૂઆતમાં એક પ્રમુખ અને 21 ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે. સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનું કાર્યક્ષેત્ર છે. બાબતો તથા પ્રશ્નોને આવરી લે છે તે અંગે તેમજ સંયુક્ત રાષ્ટ્રોના બીજા અંગોની સત્તાઓ અને કાર્યો સંબંધે ચર્ચા કરે છે. વિશ્વ શાંતિ જળવાય, માનવ અધિકારોનું રક્ષણ અને જતન થાય અને આંતરરાષ્ટ્રીય કાયદાનો વિકાસ થાય તે માટે પ્રયત્નો કરે છે. તે સંયુક્ત રાષ્ટ્રોના અન્ય અંગોના સભ્યોની ચૂંટણી કરે છે. દાખલા તરીકે સલામતી સમિતિના 10 બિનકાયમી સભ્યોની, આંતરરાષ્ટ્રીય ન્યાયની અદાલતના 15 ન્યાયાધીશોની તેમજ સલામતી સમિતિની ભલામણ પછી મહામંત્રીની ચૂંટણી કરે છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રમાં ફેરફાર કરવાની જરૂર જણાય ત્યારે 2/3 સભ્યોની બહુમતીથીને સામાન્ય સભા ફેરફાર કરી શકે છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના અંદાજપત્રને મંજૂરી આપવાની કામગીરી બજાવે છે. બીજું છે સલામતી સમિતિ. સંયુક્ત રાષ્ટ્રના આ અંગની રચના કુલ 15 સભ્યોથી થાય છે, જેમાં 5 કાયમી સભ્યો છે, જેવા કે US, રશિયા, UK, ફ્રાન્સ અને ચીન. આ કાયમી સભ્યો એ અર્થમાં કાયમી ગણાય છે કે સંયુક્ત રાષ્ટ્રનું અસ્તિત્વ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી તેમનું સભ્યપદ ચાલુ રહેશે. આ કાયમી સભ્યો બિનકાયમી સભ્યો કરતાં વિશેષ સત્તા ધરાવે છે. દાખલા તરીકે નિષેધાધિકાર. સલામતી સમિતિના કાયમી સભ્યો દેશને નકારાત્મક મત આપવાની અસાધારણ સત્તા એટલે કે વીટો. આ સંસ્થામાં 10 બિનકાયમી સભ્યો હોય છે. બિનકાયમી સભ્યોની ચૂંટણી સામાન્ય સભા 2/3 બહુમતીથી 2 વર્ષના સમયગાળા માટે કરે છે. નિવૃત્ત થતું સભ્ય રાજ્ય તરત જ આ અંગનું સભ્યપદ મેળવી શકે નહીં. સલામતી સમિતિ સતત કાર્યરત રહે છે. જ્યારે કાર્યવાહીને લગતી બાબતો અંગે નિર્ણય લેવાનો હોય ત્યારે 15 માંથી 9 સભ્યોની સંમતિ જરૂર ગણાય છે, જેમાં 5 કાયમી સભ્યોની સંમતિ અનિવાર્ય ગણાય છે. મતદાન વખતે જો આ 5માંથીને કોઈ એક મહાસત્તા ગેરહાજર રહે તો તેણે વીટો સત્તાનો ઉપયોગ કર્યો ગણાતો નથી. સલામતી સમિતિના પ્રમુખપદની સમયમર્યાદા 1 મહિનાની રાખવામાં આવી છે. આ સમિતિના સભ્ય રાજ્યો તેમના નામના અંગ્રેજી વર્ણમાળાના ક્રમ પ્રમાણે અનુક્રમે પ્રમુખપદ મેળવે છે. સલામતી સમિતિનું મુખ્ય કામ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું છે. તે કોઈપણ તકરાર અંગે કે યુદ્ધ તરફ દોરી જતી પરિસ્થિતિ અંગે તપાસ કરી શકે છે. સંયુક્ત રાષ્ટ્રોમાં નવા રાજ્યને સભ્યપદ આપવું કે નહીં તે અંગેનો તેમજ ચાલુ સભ્યોનો બહિષ્કાર કરવા અંગેનો નિર્ણય લેવાનું કાર્ય પણ તે કરે છે. સલામતી સમિતિ સામાન્ય સભાના સહકારથી આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. આર્થિક અને સામાજિક સમિતિ. આ સમિતિની સભ્ય સંખ્યા 54 છે અને સામાન્ય સભાના 2/3 સભ્યો દ્વારા સભ્ય રાજ્યોની ચૂંટણી થાય છે. આ સભ્યોમાંથી 1/3 સભ્યો એટલે કે 18 સભ્યો દર વર્ષે નિવૃત્ત થાય છે. બીજી રીતે કહીએ તો 18 સભ્યો દર વર્ષે 3 વર્ષ માટે ચૂંટાય છે. જે સભ્યો નિવૃત્ત થાય છે તેઓ ફરીથી સભ્યપદ મેળવવા માટે યોગ્ય ગણાય છે. વર્ષમાં 2 વખત તેની બેઠક મળે છે અને હાજર રહેલ તથા મતદાન કરતા સભ્યોની બહુમતીથી નિર્ણય લેવાય છે. આર્થિક અને સામાજિક સમિતિ કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સાથે સંકળાયેલી છે, જેવી કે આંતરરાષ્ટ્રીય અણુશક્તિ પંચ એટલે કે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી, સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન તથા વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વગેરે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સ્વાસ્થ્ય વગેરે બાબતોનો અભ્યાસ હાથ ધરી તે અંગે અહેવાલો તૈયાર કરે છે. આ કાર્યોની સાથે સંબંધ ધરાવતી સંયુક્ત રાષ્ટ્રોની અન્ય સંસ્થાઓને તથા સભ્ય રાજ્યોને તે સંદર્ભમાં ભલામણો કરે છે. વાલીપણાની સમિતિ. સ્વશાસન પ્રાપ્ત કર્યું ન હોય તેવા સંસ્થાઓના વહીવટની જવાબદારીઓ જે સભ્ય રાજ્યોએ લીધી હોય તેમણે પોતાની જવાબદારીઓ અદા કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આવા પ્રદેશોની પ્રજાના હિતો અતિ મહત્વના છે. વહીવટ સંભાળતા સભ્ય રાજ્યોએ સંસ્થાઓના વાલી તરીકેની ફરજ બજાવવાની છે અને પોતાની દેખરેખ નીચેના સંસ્થાનો ઝડપથી સ્વશાસન પ્રાપ્ત કરે તે દિશામાં પ્રયત્નો કરવાના છે. આ પ્રમાણે સંસ્થાનો સ્વતંત્રતા પ્રાપ્ત કરી સાર્વભૌમ રાજ્યો બને તે દિશામાં આ સમિતિ કામગીરી બજાવે છે. વાલીપણા સમિતિની રચના આ પ્રમાણે થાય છે. પહેલું છે સંસ્થાનો વહીવટ સંભાળતા 2 સભ્ય રાજ્યો. બીજું છે સલામતી સમિતિના કાયમી સભ્ય રાજ્યોમાંથી જેઓ સંસ્થાનોનો વહીવટ ન કરતા હોય તેમનો, અને ત્રીજું છે જે સભ્ય રાજ્યોને સામાન્ય સભા 3 વર્ષ માટે આ સમિતિમાં ચૂંટે તેવા સભ્ય રાજ્યો.
આ સમિતિની બેઠક દર વર્ષે મળે છે, જે સભ્ય રાજ્યોની સંસ્થાનોનો વહીવટ કરતા હોય તેમણે તે અંગેનો અહેવાલ વાલીપણા સમિતિને સોંપવાનો હોય છે અને આ સમિતિ તેના ઉપર વિચારણા કરે છે. જે સભ્ય રાજ્યો સંસ્થાનોનો વહીવટ કરતા હોય અર્થાત તો જેમણે વાલીપણું સ્વીકાર્યું છે તેવા સભ્ય રાજ્યો તેમની સંમતિ પછી આ સમિતિ સંસ્થાનોની મુલાકાત લે છે અને સભ્ય રાજ્યોએ કરેલા કાર્યોની સમીક્ષા કરે છે. પાંચમું છે આંતરરાષ્ટ્રીય અદાલત. ન્યાય અને આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોને અનુસરીને આંતરરાષ્ટ્રીય મતભેદો અથવા તકરારોનો ઉકેલ લાવવાનો છે. આ હેતુને સિદ્ધ કરવા માટે કાયદા નિષ્ણાતોની સમિતિની ભલામણને અનુલક્ષીને આંતરરાષ્ટ્રીય સંધિ દ્વારા આંતરરાષ્ટ્રીય અદાલતની રચના કરવામાં આવેલી છે. આ અદાલતના ન્યાયાધીશોની ચૂંટણી જે તે દેશની રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા સિવાય કરવામાં આવે છે. જેઓ પોતાના રાજ્યમાં અદાલતનો ઉચ્ચ હોદ્દો ધારણ કરવાની ક્ષમતા ધરાવતા હોય અથવા તો જેઓ આંતરરાષ્ટ્રીય કાયદાના ઊંડા અભ્યાસી હોય તેમને આ સંસ્થાનો હોદ્દો ધારણ કરવા માટે યોગ્ય ગણવામાં આવે છે. આ અદાલતના ન્યાયાધીશોની કુલ સંખ્યા 15ની છે. એક સભ્ય રાજ્યમાંથી એક કરતાં વધારે ન્યાયાધીશની ચૂંટણી કરવામાં આવતી નથી. સામાન્ય સભા અને સલામતી સમિતિ અલગ અલગ બેઠકમાં તેમની ચૂંટણી કરે છે. ન્યાયાધીશોની સમયાવધિ 9 વર્ષની છે અને આ સમય પૂરો થતાં જ તેઓ ફરીથી ચૂંટાવા માટે યોગ્ય ગણાય છે. આ અદાલત વેકેશન સિવાય સતત ચાલુ રહે છે. આ અદાલત એક પ્રમુખ અને એક ઉપપ્રમુખ 3 વર્ષ માટે ચૂંટણી કરે છે. આ અદાલતની કાર્યવાહી માટે ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષાને માન્ય રાખવામાં આવી છે. અદાલતની કાર્યવાહી દરમિયાન જો કોઈ પણ પક્ષ આ સિવાયની બીજી ભાષાનો ઉપયોગ કરવાની માંગણી કરે તો તેઓ મંજૂરી આપે છે. ન્યાયાધીશોની બનેલી બેન્ચમાં બહુમતીથી નિર્ણયો લેવાય છે. જ્યારે બંને પક્ષ સમાન સંખ્યામાં મત પડે છે ત્યારે પ્રમુખ પોતાનો નિર્ણાયક મત આપે છે. આ અદાલતના મુખ્ય કાર્યો આ પ્રમાણે છે. આંતરરાષ્ટ્રીય કાયદાનું અર્થઘટન તથા અમલ કરવો, ફરિયાદ આવે ત્યારે તે અંગે નિર્ણય આપવો, સંયુક્ત રાષ્ટ્રનું કોઈ પણ અંગ કે તેની સંસ્થા કોઈ કાનૂન બાબત અંગે સલાહ માંગે તો સલાહ આપવી. છઠ્ઠું છે સચિવાલય. સંયુક્ત રાષ્ટ્રની વહીવટી જવાબદારી સચિવાલય સંભાળે છે. મહામંત્રી તેના મુખ્ય વહીવટી અમલદાર ગણાય છે. મહામંત્રીની નિમણૂક સલામતી સમિતિની ભલામણ પછી સામાન્ય સભા 5 વર્ષ માટે કરે છે. મહામંત્રીને તેમના કાર્યોમાં 11 અંડર સેક્રેટરી જનરલ તથા 5 આસિસ્ટન્ટ સેક્રેટરી જનરલ સહાય કરે છે. આ કર્મચારીઓની પસંદગી થયા પછી તેઓ રાષ્ટ્રીય વફાદારીથી પર બનીને કાર્ય કરે છે. તેથી તેમને આંતરરાષ્ટ્રીય સંધિ અમલદારો તરીકે ઓળખવામાં આવે છે. તે અમલદારો સંયુક્ત રાષ્ટ્રની બહાર આવેલી કોઈપણ સંસ્થા કે રાજ્ય તરફથી સૂચનાઓ મેળવી શકતા નથી. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીને યુએન દ્વારા ખૂબ જ મહત્વની કામગીરી સોંપવામાં આવી છે. વિશ્વ શાંતિ જાળવવાની દિશામાં પહેલ કરવાનો અધિકાર મહામંત્રીને આપવામાં આવ્યો છે. મહામંત્રી આંતરરાષ્ટ્રીય અદાલત સિવાયના 4 રાજકીય અંગોની તમામ બેઠકોમાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે હાજરી આપે છે. આ અંગો મહામંત્રીને જે કામગીરી સોંપે તે તેમણે બજાવવાની હોય છે. દર વર્ષે મહામંત્રી સચિવાલયની કામગીરીનો અહેવાલ સામાન્ય સભા સમક્ષ રજૂ કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સમક્ષના પડકારો અને સફળતા. હેતુ અને સિદ્ધાંતોના સંદર્ભમાં યુએનએ જે પડકારોનો સામનો કરવો પડે છે તે આ પ્રમાણે છે. ત્રાસવાદ અને વંશીય અથડામણોનો વધતો જતો ખતરો તથા શરણાર્થીઓના પ્રશ્નો, માનવ હકોના ભંગની નિરંતર બનતી ઘટનાઓ જેમાં લોકોની સક્રિય અને અર્થપૂર્ણ સામેલગીરી હોય તેવી લોકશાહી રાજકીય વ્યવસ્થાના સાર્વત્રિક સ્વીકારનો અભાવ, વૈશ્વિક પર્યાવરણની સામે ઊભો થતો ગંભીર ખતરો, વ્યાપક ગરીબી અને ભૂખમરાની વધતી જતી સમસ્યા, અણુશસ્ત્રો, રાસાયણિક શસ્ત્રો તથા જૈવિક શસ્ત્રોનું ઉત્પાદન અને વિસ્તરણ. આજ સુધી ત્રીજું વિશ્વયુદ્ધ ન થયું એ જ સંયુક્ત રાષ્ટ્રની સૌથી મોટી સફળતા ગણાવી શકાય. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના પછી ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે એવી કેટલીક ઘટનાઓ બની હતી, જેમ કે બર્લિન કટોકટી, બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર તથા યુએસએસઆર યુનિયન ઓફ સોવિયેટ સોશિયલિસ્ટ રિપબ્લિક સોવિયેટ યુનિયન, ફ્રાન્સ, યુએસએ અને યુકેના લશ્કરોએ જર્મનીનો કબજો કર્યો હતો. આ ચારેય દેશોના લશ્કરો જર્મનીમાં ઘૂસી ગયા હતા અને એક પણ રાષ્ટ્ર પોતાનો અધિકાર જતો કરવા તૈયાર ન હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુકે, યુએસએ અને સોવિયેત સંઘ વચ્ચે યાલ્ટા અને યોસ્ટડામ ખાતે જર્મની સંબંધે સમજૂતીઓ થઈ હતી. યાલ્ટા સમજૂતી પ્રમાણે જર્મનીનું 3 વિભાગમાં વિભાજન કરવાનો નિર્ણય લેવાયો હતો. તે પ્રમાણે પૂર્વ જર્મની પર યુએસએસઆરના અધિકાર ક્ષેત્રનો સ્વીકાર થયો, જ્યારે પશ્ચિમ જર્મનીનું યુકે, યુએસએ
અને ફ્રાન્સના અધિકાર ક્ષેત્રમાં વિભાજન કરવાનું નક્કી થયું હતું, પરંતુ યુએસએસઆરના અધિકાર ક્ષેત્રમાં આવેલા પૂર્વ જર્મનીમાં રહેલા બર્લિન શહેરને પણ ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પૂર્વ બર્લિન પર યુએસએસઆરનો, જ્યારે પશ્ચિમ બર્લિનને ત્રણ ભાગ પાડી તેમના ઉપર યુએસએ, યુકે અને ફ્રાન્સનો અંકુશ સ્થાપવામાં આવ્યો હતો. 1947થી બંને સત્તા જૂથો યુએસએસઆર અને સામ્યવાદી દેશોનું જૂથ તથા યુએસએ અને મૂડીવાદી દેશોનું જૂથ વચ્ચે જર્મની અંગે મતભેદ શરૂ થયો અને સમગ્ર જર્મનીની અંગે નિર્ણય લેવા માટે ચાર સત્તાઓની બનેલી અંકુશ પરિષદ 1948માં તૂટી પડી. પશ્ચિમ જર્મનીમાં યુકે, યુએસએ અને ફ્રાન્સે આર્થિક અને રાજકીય એકીકરણ કરવાની દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું અને પશ્ચિમ જર્મનીમાં નાણાકીય ચલણનો સુધારો દાખલ કર્યો, પરંતુ સમગ્ર બર્લિનમાં આ સુધારો દાખલ કરી શકાયો નહીં કારણ કે ત્યાં યુએસએસઆર એ પોતાના તરફથી ચલણી સુધારો દાખલ કર્યો હતો. પશ્ચિમ બર્લિનમાં પ્રવેશવાનો માર્ગ પૂર્વ જર્મનીમાંથી પસાર થતો હતો, જેના ઉપર યુએસએસઆરનો અંકુશ હતો. પરિણામે યુએસએસઆર એ પોતાના વિભાગમાં લાગુ કરેલ ચલણના સુધારાની રક્ષા માટે પશ્ચિમ બર્લિનની આસપાસ નાકાબંધીનો અમલ શરૂ કર્યો. પશ્ચિમી સત્તાઓ માટે આ ખુલ્લો પડકાર હતો. પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોવાથી આ અંગે નક્કર જવાબ આપ્યા વિના છૂટકો ન હતો. આમ બંને સત્તા જૂથો જર્મનીમાં બર્લિન માટે સામસામે આવી જવાથી જે કટોકટી સર્જાઈ હતી તેને બર્લિન કટોકટી કહે છે. આ અંગે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં પણ પ્રશ્ન ઉઠાવાયો હતો. આ કટોકટીને હળવી બનાવી રાખવામાં સંયુક્ત રાષ્ટ્રએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સુએઝ નહેરનો પ્રશ્ન. 1956માં ઇજિપ્તના કર્નલ નાસરે સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ કરતા યુકે અને ફ્રાન્સના આર્થિક હિતો જોખમાવાને કારણે આ બંને રાજ્યો અને ઇઝરાયેલે દુશ્મનાવટના કારણે ઇજિપ્ત ઉપર આક્રમણ કર્યું, ત્યારે યુએસએસઆરએ ઇજિપ્તને પ્રોત્સાહન આપતા વિશ્વ શાંતિ ભયમાં મુકાઈ હતી. બિનજોડાણવાદી રાજ્યોએ આ ત્રણેય રાજ્યોના સૈનિકોને ઇજિપ્તમાંથી પાછા ખેંચી લેવા અને સુએઝ નહેર માટે આંતરરાષ્ટ્રીય પોલીસ દળની સ્થાપના કરવાનો ઠરાવ પસાર કર્યો. સંયુક્ત રાષ્ટ્રના કટોકટી દળની પ્રથમ ટુકડી ઇજિપ્તમાં મોકલવામાં આવી અને સામાન્ય સભાએ ત્રણેય રાજ્યોને ઇજિપ્તમાંથી સૈનિકો પાછા ખેંચી લેવાનું કહ્યું. તેથી બ્રિટન અને ફ્રાન્સે પોતાના સૈનિકો પાછા ખેંચી લીધા, પણ ઇઝરાયેલે તેમ ન કર્યું. પરિણામે ઇઝરાયેલને આર્થિક અને લશ્કરી મદદ આપવાનું તમામ રાજ્યો બંધ કરે તેવો ઠરાવ પસાર કરતા ઇઝરાયેલે પણ પોતાના સૈનિકો પાછા ખેંચી લીધા. આમ આ સમસ્યાને હલ કરવામાં સંયુક્ત રાષ્ટ્રને સફળતા મળી. ક્યુબાની કટોકટી. ક્યુબા એ મધ્ય અમેરિકામાં આવેલો મોટો ટાપુ છે. ત્યાં 1959માં ફિડલ કાસ્ટ્રો સત્તા ઉપર આવ્યા. ફિડલ કાસ્ટ્રો યુએસએસઆર તરફી હોવાને કારણે 1960માં ક્યુબાને યુએસએસઆરએ અણુશાસ્ત્રો આપવાની જાહેરાત કરી. પરિણામે યુએસએ પોતાની સલામતી ભયમાં મુકાવાને કારણે પ્રમુખ કેનેડીએ 1962માં વળતા પગલાં તરીકે ક્યુબા ફરતી નાકાબંધી જાહેર કરી, જેથી ક્યુબામાં લશ્કરી થાણાઓને અણુશસ્ત્રોથી સુસજ્જ કરનારી સામગ્રી ત્યાં આવી શકે નહીં. આમ બે મહાસત્તાઓ સામસામે આવી જતાં ઠંડા યુદ્ધમાં વેગ આવ્યો અને ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા ઊભી થઈ તેવી પરિસ્થિતિ નિર્માણ પામી. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી ઉથાન્ટે યુએસએસઆરના રાજનેતા ક્રુશ્ચોવ, યુએસએના પ્રમુખ કેનેડી તથા ક્યુબાના રાજનેતા કાસ્ટ્રોની વચ્ચે સમજૂતી સધાય તે માટેની ભૂમિકા પૂરી પાડીને વિશ્વ શાંતિ જાળવવામાં અગત્યની ભૂમિકા ભજવી. નિઃશસ્ત્રીકરણ અંગેના પ્રયત્નો. 1969માં સંયુક્ત રાષ્ટ્રએ રાસાયણિકને જીવાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવો એ આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ છે તેવું જાહેર કર્યું. સંયુક્ત રાષ્ટ્રએ 1970ના દાયકાને નિઃશસ્ત્રીકરણના દાયકા તરીકે જાહેર કર્યો. 5 માર્ચ 1970ના રોજ અણુ બિન પ્રસારણ સંધિ અમલમાં આવી અને 100 જેટલા રાજ્યોએ તેના ઉપર સહી કરી. તે નિઃશસ્ત્રીકરણની દિશામાં ભરાયેલું મહત્વનું પગલું હતું. સ્ત્રી સશક્તિકરણની દિશામાં પ્રયત્નો. 1975થી 1985ના દાયકાને સ્ત્રીઓના દાયકા તરીકે સંયુક્ત રાષ્ટ્રએ ઘોષણા કરી હતી, જેને પરિણામે વિશ્વની મોટાભાગની સરકારોએ સ્ત્રીઓના વિકાસ માટે સંસ્થાઓ સ્થાપી છે. આ ઉપરાંત એન્ટાર્કટિકા વિસ્તારમાં લશ્કરી પ્રવૃત્તિઓ અણુપ્રયોગો નહીં કરવાનું સ્વીકારીને તથા લેટિન અમેરિકાને અણુમુક્ત વિસ્તાર જાહેર કરી વિશ્વ શાંતિ જાળવવામાં સંયુક્ત રાષ્ટ્રએ અમૂલ્ય ફાળો આપ્યો છે. એશિયા આફ્રિકામાં અનાજ અને દવાઓની સહાય કરી અને ભૂખમરા તેમજ રોગચાળાને માટે સુરક્ષા પૂરી પાડીને માનવતાના કાર્યો કર્યા છે. નિરાશ્રિતો માટે સંયુક્ત રાષ્ટ્રના હાઈ કમિશનરનું કાર્યાલય તો ઓફિસ ઓફ ધ યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રિફ્યુજીઝ
જેવી સંસ્થાઓ પણ વિવિધ ક્ષેત્રે સેવાઓ આપી રહી છે. શરણાર્થીઓના હિતમાં સંસ્થાએ કરેલા કાર્યો માટે 1954માં અને 1981માં શાંતિ માટેના એમ કુલ 2 નોબેલ પુરસ્કાર આ સંસ્થાને મળ્યા છે. આ સંસ્થાનું વડું મથક જીનીવા સ્વિટ્ઝર્લેન્ડ ખાતે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ભૂમિકા. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ ત્યારથી જ ભારત એની સાથે ગાઢ રીતે સંકળાયેલું રહેલું છે. આ વિશ્વ સંસ્થાના ધ્યેયો અને પાયાના સિદ્ધાંતોને સુસંગત રહીને ભારતે તેની વિદેશ નીતિ ઘડી છે અને એ રીતે તેનો અમલ કર્યો છે. ભારતે પોતાના રાષ્ટ્રીય હિતો જાળવીને સંયુક્ત રાષ્ટ્રની વિવિધ પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે અને સૌએ તેની કદર પણ કરી છે. આપણા બંધારણની કલમ 51 જણાવે છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી વધે તેમજ આંતરરાષ્ટ્રીય તકરારોનું શાંતિમય રીતે સમાધાન થાય તે દિશામાં સરકારે પ્રયાસો કરવા. આમ સંયુક્ત રાષ્ટ્રના ધ્યેયોનો પડઘો આપણા બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સિલાયો છે. ભારતે ત્રાસવાદ, સંસ્થાનવાદ, સામ્રાજ્યવાદ, રંગભેદ અને જાતિવાદ સામેના વિરોધમાં અગ્રણી ભૂમિકા ભજવી છે. ટ્યુનિશિયા, અલ્જીરિયા અને મોરોક્કો જેવા ફ્રેન્ચ સંસ્થાનોને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસોને ભારતે ટેકો આપ્યો છે. દક્ષિણ આફ્રિકાની રંગભેદ વિરોધી ચળવળોમાં ભારતે ટેકો આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની પાસે પોતાનું કાયમી સૈન્ય હોતું નથી. આથી જ્યારે જ્યારે શાંતિ સ્થાપવા માટે આંતરરાષ્ટ્રીય સૈન્યની જરૂર ઊભી થઈ છે ત્યારે ત્યારે ભારતે પોતાનું સૈન્ય મોકલી અને શાંતિ સ્થાપક તરીકેની મહત્વની ભૂમિકા ભજવી છે. ગાઝા, સાયપ્રસ, કોંગો જેવા દેશોમાં ઊભી થયેલી કટોકટી વખતે ભારતે પોતાનું સૈન્ય મોકલીને શાંતિ સ્થાપવામાં મદદ કરી છે. કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર કરવા ભારતે ડોક્ટરોની ટીમ મોકલી હતી. કોરિયાના યુદ્ધ વિરામ પછી તેના ઉપર દેખરેખ રાખવા માટે નિમવામાં આવેલ તટસ્થ દેશોના કમિશનના અધ્યક્ષ તરીકે ભારતે મહત્વની ભૂમિકા ભજવેલી. એ જ રીતે વિયેતનામ, લાઓસ, કંબોડિયા અને ફ્રાન્સ વચ્ચે થયેલ યુદ્ધ વિરામનો અમલ કરવા માટે નિમવામાં આવેલા આંતરરાષ્ટ્રીય કમિશનના અધ્યક્ષ પદે પણ ભારતે નોંધપાત્ર ભૂમિકા ભજવેલી. આમ 1950 અને 60ના દાયકા દરમિયાન જુદા જુદા દેશોમાં ઊભી થયેલી ગંભીર કટોકટીઓ વખતે શાંતિ સ્થાપક અને યુદ્ધ વિરામનો અમલ કરાવનાર એક તટસ્થ અને નિષ્પક્ષ રાષ્ટ્ર તરીકે ભારતે ઘણી મહત્વની કામગીરી બજાવી છે. ભારતે હંમેશા નિઃશસ્ત્રીકરણને ટેકો આપેલો છે. પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણની જોરદાર હિમાયત ભારતે કરી છે. રાષ્ટ્ર રાષ્ટ્રની વચ્ચે શાંતિ, સહકાર અને સમજણના સેતુઓ રચાય તો લશ્કરો પાછળ થતો મબલક ખર્ચ ઘટાડી શકાય અને શસ્ત્રીકરણ પાછળ ખર્ચાતા નાણાં તથા સંસાધનોનો ઉપયોગ લોકોના આર્થિક વિકાસ માટે કરી શકાય એવું ભારત સતત માનતું આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિના બિનકાયમી સભ્ય પદે ભારત ઘણીવાર ચૂંટાઈ આવ્યું છે. વાલીપણા સમિતિના સભ્ય પદે ભારતે 12 વર્ષ સુધી કામગીરી બજાવી છે. 1952માં સામાન્ય સભાના અધિવેશનના પ્રમુખ તરીકે શ્રીમતી વિજયલક્ષ્મી પંડિત ચૂંટાઈ આવેલા. યુનેસ્કોનો અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાધાકૃષ્ણ. આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયમૂર્તિઓ તરીકે ડૉક્ટર નગેન્દ્રસિંહ અને RS પાઠકે પોતાની સેવાઓ આપેલી છે. હાલ વર્ષ 2016માં ન્યાયમૂર્તિ શ્રી દલવીર ભંડારી આંતરરાષ્ટ્રીય અદાલતમાં ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ શ્રી 27 એપ્રિલ 2012થી આ પદ પર નિયુક્ત થયા છે. તો આ હતું ધોરણ 12 રાજ્યશાસ્ત્ર. જોતા રહો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ. આભાર.